રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા સંચાલિત સ્વર્ગસ્થ બકુલ કુમાર હાર્દિક સ્વાગત છે રૈયાના સૌને નમસ્કાર કશું વગર વ્યક્તિ અન્યની વ્યથા અને વેદના અનુભવે ત્યારે જ બંધાય છે સંવેદનાનો સેતુ દર મંગળવારે લોક સંસાર દૈનિકના એડિટોરિયલ પેજ પર આવતી શ્રી લાભુભાઈ સોનાણી લિખિત શ્રેણીગત કોલમ સંવેદનાની શોધ ગત મંગળવારે આપણે પ્રમાણભૂત આધાર ચિહ્ન વાળી અશક્ત વ્યક્તિઓ માટે કરવામાં આવેલી ખાસ જોગવાઈઓ વિશેની વાત કરી હતી અશક્તો માટે કાનૂની વિવિધ જોગવાઈઓ વિશે આપણે ક્રમશઃ પ્રકરણોની ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ સાત ને બદલે પ્રકરણ આઠ સમુચિત સરકારની ફરજો અને જવાબદારીઓ વિશે આપણે વિગતે માહિતી મેળવીશું પ્રકરણ પ્રકરણ અને કાનૂની પરસ્પર સંબંધ ધરાવતી હોય એ બંને પ્રકરણો વિગત એક સાથે હવે પછી ના પ્રકરણ માં આપવામાં આવશે કલમ ઓગણચાલીસ જનજાગૃતિ અભિયાન એક સમુચિત સરકાર મુખ્ય કમિશનર અથવા યથા પ્રસંગ રાજ્ય કમિશનર સાથે વિચાર વિનિમય કરી આ અધિનિયમ હેઠળ પૂરવા પાડવામાં આવતા અશક્ત વ્યક્તિઓના અધિકારોનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ આપશે અથવા ઉત્તેજન આપશે બે પેટા કલમ એક હેઠળ નિર્દિષ્ટ કરેલા અભ્યાસક્રમો અને અભિયાનમાં ક સમાવેશ સહનશીલતા વિવિધતા માટે સહાનુભૂતિ અને સન્માનને પણ પ્રોત્સાહન આપવું જોઈશે ખ અશક્ત વ્યક્તિઓના કૌશલ તેની ગુણવત્તા અને ક્ષમતાની માન્યતા અને કામદાર વર્ગ શ્રમ બજાર અને વ્યાવસાયિક ફીના સંબંધમાં તેણે આપેલ પ્રદાનને પણ ઉત્તેજન આપવું જોઈશે ગ કૌટુંબિક જીવન સંબંધો બાળકોને જન્મ આપીને ઉછેરવાને લગતી તમામ બાબતો અંગે અશક્ત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા નિર્ણયો માટે સન્માનની ભાવનાને પણ ઉત્તેજન આપવું જોઈશે ગ અશક્તતાની માનવીય સ્થિતિ અને અશક્ત વ્યક્તિઓના અધિકાર અંગે શાળા કોલેજ યુનિવર્સિટી અને વ્યવસાયિક તાલીમ કક્ષાએ માર્ગદર્શન આપવા સંબંધી અભિગમ તથા સંવેદનશીલતા પણ પૂરી પાડવી જોશે છ માલિક વહીવટકર્તા અને સહકાર્યકરોને અશક્ત વ્યક્તિઓની અશક્તતાવાળી પરિસ્થિતિ તેમજ તેમના અધિકારો અંગે માર્ગદર્શન આપવા સંબંધી અભિગમ અને સંવેદનશીલતા પણ પૂરી પાડવી જોઈશે છ એવું પણ સુનિશ્ચિત કરવું જોઈશે કે અશક્ત વ્યક્તિઓના અધિકારોનો યુનિવર્સિટી કોલેજ અને શાળામાંના પાઠ્યક્રમમાં સમાવેશ કરવામાં આવે કલમ ચાલીસ પ્રાપ્યતા કેન્દ્ર સરકારે મુખ્ય કમિશનર સાથે વિચાર વિનિમય કરીને અશક્ત વ્યક્તિઓ માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોને પૂરી પાડવામાં આવતી યોગ્ય પ્રૌદ્યોગિકી અને વ્યવસ્થા તથા બીજી સુવિધાઓ અને સેવાઓ સહિત ભૌતિક વાતાવરણ વાહન વ્યવહારને લગતી માહિતી અને સંદેશા વ્યવહાર માટે પ્રાપ્યતાના ધોરણો ઠરાવતા નિયમો સ્પષ્ટપણે રજૂ કરવા જોઈશે કલમ એકતાલીસ વાહન વ્યવહારમાં પ્રવેશ એક સમુચિત સરકારે વિકલાંગોની સુલભતા માટે વાહન વ્યવહાર અને પરિવહનની વ્યવસ્થામાં નીચે મુજબના મુજબ લેવા જોઈશે શૌચાલય ટિકિટ કાઉન્ટર અને ટિકિટ મશીનને લગતા પ્રાપ્યતા એટલે કે સુલભતા ધોરણોને અનુરૂપ બસ સ્ટોપ રેલ્વે સ્ટેશન અને વિમાન મથક ખાતે અશક્ત વ્યક્તિઓ માટે સુવિધા ખ તકનીકી શક્ય હોય અને અશકત વ્યક્તિઓ માટે સલામત હોય આર્થિક રીતે સદ્ધર હોય ત્યારે અને ડિઝાઇનમાં સંરચનાને ને લગતા મુખ્ય ફેરફારો આવશ્યક બનાવ્યા વિના વાહન વ્યવહાર એટલે કે પરિવહનની જૂની પદ્ધતિઓના ઉમેરા એટલે કે રેટ્રોફિટિંગ સહિત ડિઝાઇન ધોરણોને અનુરૂપ હોય તેવી વાહન વ્યવહારની તમામ પદ્ધતિઓમાં પ્રવેશની સુલભ પ્રાપ્તિ ગ અશક્ત વ્યક્તિઓ માટે જરૂર હોય તેવા હલનચલનને સંબોધવા માટે સુગમ એટલે કે પ્રાપ્ય રસ્તા પૂરા પાડવા માટે યોગ્ય લેવા બે સમુચિત સરકારે નીચે જણાવેલી બાબતો પૂરી પાડવા માટે પરવડે તેવી કિંમતે અશક્ત વ્યક્તિઓની વ્યક્તિગત હલનચલનને ને ઉત્તેજન આપવા યોજના અને કાર્યક્રમો વિકસાવવા જોઈશે ક પ્રોત્સાહનો અને રાહતો ક વાહનો ઉમેરો અને ગ વ્યક્તિગત હલનચલન કરવા સંબંધી સહાય કલમ બેતાલીસ માહિતી અને સંદેશા વ્યવહાર પ્રોદ્યોગિકી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીની સુલભ પ્રાપ્તિ એક ઓડિયો એટલે એટલે કે કે મુદ્રણ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક એટલે કે વિજાણુ માધ્યમમાં ઉપલબ્ધ તમામ વિગતો પ્રાપ્ય ફોર્મેટમાં હોય બે અશક્ત વ્યક્તિઓને ઓડિયો વર્ણન બોલચાલ વિનાની સાંકેતિક ભાષા એટલે કે સાઈન લેંગ્વેજ નું અર્થઘટન અને નજીકમાં મથાળું એટલે કે શીર્ષક આપીને વિજાણુ માધ્યમની સુલભ પ્રાપ્તિ થાય ત્રણ રોજબરોજના ઉપયોગ માટે અભિપ્રાયત હોય તેવા ઇલેક્ટ્રોનિક માલ અને સાધન સામગ્રી સુનિશ્ચિત કરવા માટે લેવા કલમ ઉત્પાદન અને ઉત્તેજન સમુચિત સરકારે અશક્ત વ્યક્તિઓ માટેના સામાન્ય ઉપયોગ માટે સાર્વત્રિકપણે ડિઝાઇન કરેલી ગ્રાહક પેદાશો એટલે કે ઉત્પાદન અને ઉપસાધનોના વિકાસ ઉત્પાદન અને વિતરણને ઉત્તેજન આપવા પગલા લેવા જોઈશે કલમ ચુમ્માલીસ સુગમતા સંબંધી માપદંડોનું ફરજિયાત પાલન એક બાંધકામ યોજનામાં કલમ ચાલીસ હેઠળ કેન્દ્ર સરકારે ઘડેલા નિયમોનું પાલન ન કરવામાં આવે તો કોઈ પણ સંસ્થાને કોઈ મકાનનું બાંધકામ કરવા માટે પરવાનગી આપવી જોઈશે નહીં બે કેન્દ્ર સરકારે ઘડેલા નિયમોનું બાંધકામ યોજવામાં પાલન ન કર્યું હોય તે સિવાય કોઈ પણ સંસ્થાને યોજનાની પૂર્ણતા અંગેનું પ્રમાણપત્ર આપવું જોઈશે નહીં અથવા મકાનનો કબજો લેવા માટે પરવાનગી આપવી જોઈશે નહીં કલમ પિસ્તાલીસ વિદ્યમાન આંતર તારીખથી પાંચ વર્ષથી વધુ ન હોય તેટલી મુદતની અંદર કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે રજૂ કરેલા નિયમ અનુસાર ઉપલબ્ધ કરવા જોઈશે પરંતુ કેન્દ્ર સરકાર રાજ્યોને તૈયારીની તેની પ્રક્રિયા અને બીજા સંબંધિત માપદંડોને આધારે રાજ્યોને આ જોગવાઈનું પાલન કરવા માટેની મુદત કેસના આધારે લંબાવવાની પરવાનગી આપી બે સમુચિત સરકાર અને સ્થાનિક તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સિવિલ હોસ્પિટલ શાળાઓ રેલવે સ્ટેશન અને બસ સ્ટોપ જેવી આવશ્યક સેવાઓની જોગવાઈ કરીને તેના તમામ મકાનો અને જગ્યામાં સુગમતા પૂરી પાડવા માટે અગ્રતા નિર્ધારણ આધારિત કાર્ય યોજના સ્પષ્ટપણે રજૂ કરીને પ્રસિદ્ધ કરવી જોઈશે કલમ છેતાલીસ સેવા પૂરી પાડનારની દ્વારા સેવાની પ્રાપ્યતા અંગેની સમય મર્યાદા સેવા પૂરી પાડનારા સરકારી અથવા ખાનગી હોય તેને કલમ ચાલીસ હેઠળ કેન્દ્ર સરકારે સ્પષ્ટ રજૂ કરેલા પ્રાપ્યત સુલભતા અંગેના નિયમો અનુસાર સેવાઓ આવા નિયમોના જાહેરનામાની તારીખથી બે વર્ષની મુદતની અંદર પૂરી પાડવી જોઈશે પરંતુ કેન્દ્ર સરકાર મુખ્ય કમિશનર સાથે વિચાર વિનિમય કરીને સદરહુ નિયમો પુનઃસ્થાપન કાઉન્સિલ અધિનિયમ ઓગણીસો બાણું હેઠળ રચવામાં આવેલી ભારતની પુનઃસ્થાપન કાઉન્સિલના કોઈ કાર્ય અને તેની સત્તાને બાદ આવ્યા સિવાય સમુચિત સરકાર આ અધિનિયમના હેતુઓ માટે

પ્રવેશ યોગ્યતા સંવેદનશીલતા સંકરણ અને તાલીમ માટે યોજના સ્પષ્ટપણે રજૂ કરવી જોઈશે કલમ અડતાલીસ સામાજિક ઓડિટ સમુચિત સરકારે અશક્ત વ્યક્તિઓનો સમાવેશ કરતી તમામ સામાન્ય યોજના અને કાર્યક્રમોનું સામાજિક ઓડિટ હાથ ધરવું જોઈશે જેથી કરીને એવું સુનિશ્ચિત કરી શકાય કે યોજના અને કાર્યક્રમોનો અશક્ત વ્યક્તિઓ ઉપર પ્રતિકૂળ પ્રભાવ ન પડે અને અશક્ત વ્યક્તિઓની જરૂરિયાતો અને તેના હિત સંબંધો સંતોષી શકાય આ પ્રકરણમાં આપણે સમુચિત સરકારની ફરજો અને જવાબદારીઓ વિશે જાણકારી મેળવી આગામી અંકમાં આપને અશક્ત વ્યક્તિઓ માટેની સંસ્થાઓની નોંધણી અને તેના નિયમોની જાણકારી મેળવશું અસ્તુ